तो खेडूतो साथे छेतरपिंडी वीमा कंपनीओ करी रही छे अने तेवो आक्षेप ज्यारे करवामां आवी रह्यो छे। खेडूत संगठनो मांग करी रह्या छे कि आ वीमा कंपनीओनी सामे कोई कार्यवाही करवामां आवे। वीमा कंपनीओ उघाड़ी लूंट चलावती होवानुं खेडूतो द्वारा सतत कहेवामां आवी रह्युं छे। पाक वीमा कंपनी विरुद्ध एफआईआर नोंधवा माटे खेडूत संगठनोए मांग करी छे अने आज विषय पर વાતચીત કરવા માટે આપણી સાથે ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા પણ જોડાઈ ગયા છે। ભરતભાઈ સ્વાગત છે આપનું। वीमा कंपनियों की सामे नो आक्रोश आ नवो नथी, आ खूब ज जूनो आक्रोश छे अने फरी एक वक्त आखी आ वात सामे आवी रही छे। अनेक वक्त वीमा कंपनियों की सामे अनेक आक्षेपो करी चुक्या छो आप कही रह्या छो कि वीमा कंपनियों की सामे छेतरपिंडी ने लईने एफआईआर करवी जोईए, शुं मुख्य मुद्दाओ छे तेने लईने? खूब खूब जी टीवी नो आभार। 2016 थी जी टीवी पाक वीमो एविडेंस करी रही छे, नामदार अदालतो पर चिट्ठी छे, तेम छता संवेदनहीन सत्ता ना जूठा वागे ढोल अहीं तो चाले छे पोलम पोल। मैं अने अमारा अन्य खेडूतोए प्रधानमंत्री फसल वीमा योजना अंतर्गत पूरू वर्तन न मळता नामदार ग्राहक तकरारमां ज्यारे केस कर्यो, नामदार ग्राहक तकरारे 6 लाख रूपियाना वर्तन सामे मात्र 47,000 रूपियानो वर्तन चुकवानो हुकम कर्यो, एम छतां वीमा कंपनीए रकम नथी चूकी। नामदार गुजरात हाईकोर्टे 2020 राज्य सरकार ने अने वीमा कंपनी ने आदेश कर्यो के खेडूतो ने थयेल पाक नुकसान नु वर्तन आपवा राज्य सरकार अने वीमा कंपनी सेटलमेंट करे, एम छतां मैं खुदे गुजरात ना पोलीस महानिरीक्षक ने गुजरात सरकार ने अवानडवा लिखित फरियाद करी के वीमा कंपनीओ पूर्व आयोजित कावतरू रची देश ना अने खेडूतो ना नाणा नो टैक्स ना पैसा नो दुरुपयोग कर्यो छे, तो वीमा कंपनीओ पर फौजदारी कार्यवाही करवामां आवे। 20,000 करोड़ रूपया વીમા કંપનીઓને રાજ્ય સરકારે ચૂક્યા હતા અને સમગ્ર દેશની 18 વીમા કંપનીઓને 2,00,000 કરોડ થી વધારે છેલ્લા 16 થી આજ 8 વર્ષમાં પૈસા ચૂક્યા હતા, તેમ છતાં વીમા કંપનીનું પેટનું પાણી હળતું નથી। માત્ર એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સને રાજ્ય સરકારે બ્લેકલિસ્ટ કરી, પણ બ્લેકલિસ્ટ કરવાથી શું ફાયદો? ગુજરાતના 19 લાખ ખેડૂતોએ જે પાક ધીરા લોન લીધું છે એ તમામ પાક નિષ્ફળ જતા संपर्क कपाई रह्यो छे ભરતસિંહ ઝાલા સાથેનો, પરંતુ ફરી એક વખત તેમની સાથે જોડાવાનો પ્રયાસ કરીશું। ખેડૂત આગેવાન છે ભરતસિંહ ઝાલા, તેઓ કહી રહ્યા છે કે ખેડૂત સંગઠનો વીમા કંપનીઓ સામે છેતરપિંડીને લઈને એફઆઈઆર કરવા માટેની માંગ કરી રહી છે। આપણે જણાવીએ કે કૃષિ પાક વીમા માટે 6 પાક વીમા કંપનીઓ સરકાર દ્વારા નક્કી કરવામાં આવી હતી। 700 ખેડૂતો આ મામલે હાઈકોર્ટ સુધી પણ ગયા છે, હાઈકોર્ટમાં અરજી કરી ચૂક્યા છે। વીમા કંપનીઓ વિરુદ્ધ છેતરપિંડીનો આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે। માત્ર નુકસાની પેટે વળતર પેટે અત્યાર સુધીમાં 3,500 કરોડ ચૂક્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તો ફરી એક વખત જોડાઈએ છે ભરતસિંહ ઝાલા પાસે। ભરતભાઈ, આપ જણાવી રહ્યા છો કે પ્રીમિયમ તો ભરવામાં આવે છે, છતાં વીમા કંપનીઓ જે વળતર ચૂકવવું જોઈએ તેમાં ઠાગાઠૈયા કરી રહ્યું છે। કૃષિ પાક વીમા માટે સરકાર દ્વારા 6 પાક વીમા કંપનીઓ નક્કી કરવામાં આવી છે, તમામ વીમા કંપનીઓ વળતર ચૂકવવામાં ઠાગાઠૈયા કરી રહી છે કે કોઈક વીમા કંપની એવી છે જે ખેડૂતોના પક્ષમાં કામ કરી રહી છે? લગભગ 6 માંથી 1 કંપનીનું એવું આજથી સુધી નથી આવ્યું કે વાવણીથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વડાપ્રધાનશ્રીને ઉલ્લુ બનાવવા માટે દેશની 18 અને ગુજરાતની 6 કંપની વીમા કંપનીએ એવું કાવતરું રચ્યું કે વાવણીથી કાપણી સુધીમાં જે ખેડૂતો 8,000 લોન લેશે એમાંથી 5% વીમાનું પ્રીમિયમ ખેડૂતો પાસેથી કપાશે, બાકીનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એને વીમા કંપનીને સબસિડી આપશે। પરંતુ વાવણીથી કાપણી સુધીનો આજ સુધીમાં રાજ્ય સરકાર દર વર્ષે 7,000 કરોડ રૂપિયા ખેડૂતોને નજીવી સહાય ચૂકવે છે, પરંતુ વીમા કંપની હજી સુધી પૂરતી સહાય નથી ચૂકતી। એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સને બ્લેક લિસ્ટ કરી બાકીની એક ટેમ્પો કંપની છે એને તો હજી સુધી એટલા પૈસા નથી ચૂકતો, તો ગુજરાત હાઈકોર્ટની અંદર તમામ વીમા કંપનીઓ કંપની ફરિયાદ હાલમાં ચાલુ છે, ચાહે મહારાષ્ટ્ર હોય ચાહે ગુજરાત હોય ચાહે બીજા રાજ્યોમાં પણ 18 કંપનીઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને ખેડૂતો સાથે છેતરપિંડી કર્યા બાદ ગુજરાતમાં એક અવાજ ઉભો થયો, ત્યારબાદ ગુજરાત સરકારે વીમા કંપનીઓને પ્રીમિયમ આપવાનું બંધ કર્યું। તમામ કંપનીઓ છોડો કે દરબારે સરકાર ફરિયાદી હૈ કે કૈસી આઝાદી હૈ।
भरतभाई राज्य सरकार द्वारा पण आदेश करवामां आव्यो छे, वीमा कंपनीओ ने टकोर करवामां आवी छे, छतां पण राज्य सरकार नी बात पण वीमा कंपनीओ द्वारा नजरअंदाज करवामां आवी रही छे। जे रीते पोतानी मनमानी वीमा कंपनीओ करी रही छे, आपने एवुं लागी रह्युं छे कि वीमा कंपनीओ ने कोई छावरी रह्युं छे? राज्य सरकार वीमा कंपनी भाई भाई जगह बनी ने पैसा खाए, चोरों के दरबार में सच्चाई फरियादी है, कैसी आजादी है, ये चोरना भाई घंटी चोरों के एकाद से खेडू तो दुखी से सातो फरियादी खेडू से अने आरोपी दे से राज्य सरकार आरोपी से अने वीमा कंपनी पर आरोपी से जो सात आठ बार वीमा कंपनी खेडू तो हित धरती पर तो वीमा कंपनी ऊपर सरकार देश द्रोह केस केम ना भेजो मात्र ब्लैक लिस्ट जान करी। ભરતભાઈ, વીમા કંપનીઓની સામે આ પહેલા પણ આપે અનેક વખત અવાજ ઉઠાવ્યા છે, પાક વીમા ચૂકવવામાં જે રીતે વીમા કંપનીઓ મનમાની પોતાની કરી રહી છે, વળતર નથી ચૂકવી રહી, પ્રીમિયમ તો ભરી દેવામાં આવે છે પરંતુ તે પ્રમાણેનું વળતર નથી થતું, અને છેલ્લા કેટલાય દિવસોથી આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈ રહ્યા છે કે ખેડૂતોની પરિસ્થિતિ બદથી બદતર થતી જઈ રહી છે, કારણ કે પૂર આવે છે, કમોસમી વરસાદ નડે છે, વાવાઝોડાનું પણ સંકટ તોળાઈ રહ્યું હોય છે સતત ખેડૂતો પર અને તેના પાક ઉપર, છતાં પણ રાજ્ય સરકાર વીમા કંપનીઓ સામે આકરા પગલા નથી લઈ રહી, ગ્રાહક સુરક્ષા ફોરમ સુધી પણ આપ લોકો પહોંચ્યા છો પરંતુ ત્યાં પણ કોઈ જ નિવેડો નથી આવી રહ્યો। એનું કારણ છે ન્યાય નીતિ સૌ ગરીબ ને મોટા ને સૌ માફ, વાજે મારી માનવી એમાં સૌ ઇન્સાફ। તમે વિચાર કરો કે ખેડૂતોએ પ્રીમિયમ ભર્યું એટલો પૂરતું નથી, રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે પણ વીમા કંપનીને સબસિડી આપી, જયારે સામાન્ય ખેડૂત લીધરી ની ચોરી કરે તો એના ઉપર કેસ થાય છે, જયારે વીમા કંપની 20,000 કરોડ રૂપિયા નું ભૂત મારી જાય ત્યાં છતાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ક્યાં પગલા ભરતી નથી। અને દુઃખ સાથે જવાનું છે કે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ રાજ્ય સરકારના અંદર આવે છે, તો ગ્રાહક તકરાર નિવારણ ફોરમ પર ઉપર પણ અમને શંકા જાય છે કે મેં મારા 6 લાખ રૂપિયા અને વળતર હતું માત્ર 47,000 રૂપિયા, મેં ભરેલું વીમાનું પ્રીમિયમ પણ મને પાછું નથી મળ્યું। ગુજરાત હાઈકોર્ટ ચિંતિત બનતા સરકારને આદેશ કરે તો હાઈકોર્ટ થી ઉપર તો કોઈ નથી ને, તો હવે મતલબ એ છે કે હાલમાં જે કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલા જે આગેવાનો છે એમને હું વિનંતી કરું છું કે આજે કલમમાં ખેડૂતોને વિનંતી કરું છું કે અત્યારે તે કમલમમાં મિટિંગ કરે અને ગુજરાતના ખેડૂતોને પાક વીમાના પૈસા આપે એ મારી જાહેરાત છે વિનંતી। ભરતસિંહ, ખેડૂતો દ્વારા વળતરને લઈને ગ્રાહક સુરક્ષા ફોરમમાં પણ આપ ગયા, આપ જે રીતે જણાવી રહ્યા છો કે 14,000 કરોડનું પ્રીમિયમ તો ભરી દેવામાં આવ્યું છે છતાં પણ વળતર ચૂકવવામાં નથી આવી રહ્યું, રાજ્ય સરકારે શું પગલાં ભરવા જોઈએ, શું આખરે માંગ કરી રહ્યા છો આપ? રાજ્ય સરકારને વિનંતી કરું છું કે રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી વીમા કંપનીઓ ઉપર ફોજદારી કાર્યવાહી કરે, વીમા કંપનીઓને બ્લેકલિસ્ટ કરી પૂરતું નથી, રાજ્ય સરકાર પહેલા ખેડૂતોને વાવણી થી કાપણી સુધીનું જે નુકસાન થયું છે એનું વળતર ખેડૂતના ખાતામાં નાખી દે, અથવા તો તમામ ખેડૂતોના પાક ધિરાણ લોન ગુજરાત સરકાર માફ કરે અને એ પાક ધિરાણ વીમા કંપની પાસેથી રાજ્ય સરકાર વસૂલ કરે એ અમારી માંગ। કંપનીઓ દ્વારા જે સર્વે કરવામાં આવે છે નુકસાનીને લઈને, ખાસ કરીને ખેડૂતો પાસે જ્યારે કંપનીઓ પહોંચે છે ત્યારે સર્વેમાં પણ ગોટાળા થતા હોવાનો આક્ષેપ આપના દ્વારા કરવામાં આવી રહ્યો છે, વીમા કંપનીઓ જે સર્વે કરવા આવે છે તેમાં પણ ગોટાળા કરી રહી છે, શું કરી રહી છે વીમા કંપની? સર્વે પ્રોપર રીતે નથી કરી રહી કે માણસો જ નથી પહોંચતા? આક્ષેપ નથી, સત્ય હકીકત છે। 2017 ની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં પૂર ને વરસાદને કારણે પાણી ભરાઈ ગયા, 1 મહિના સુધી પાણી ભરી ગયા હતા, સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટરે મને આરટીઆઈ દ્વારા માહિતી આપી છે કે જનરલ ઇન્સ્પેક્શન પાસે પૂરો સ્ટાફ ન હોવાને કારણે પૂરો સંપર્ક ફરી એક વખત ટેકનિકલ ક્ષતિને કારણે સંપર્ક કપાય, તો ખેડૂતો પાસેથી વીમો લઈને પ્રોફિટ કમાતી કંપનીઓ વળતર ચૂકવવામાં નાટક કરી રહી છે, ઠાગાઠૈયા કરી રહી છે, ખેડૂતો સાથે છેતરપિંડી કરનારી વીમા કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠી રહી છે, વીમા કંપનીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા ખેડૂત સંગઠનોએ માંગ કરી, 700 ખેડૂતોએ હાઈકોર્ટમાં વીમા કંપની વિરુદ્ધ અરજી કરી છે। ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા પાસે જોડાઈશું આજ વિષય પર, આખરે તેઓને શું માંગ છે તે જાણીએ। ભરતભાઈ, સ્વાગત ફરી એક વખત આપનું વીટીવીમાં। 700 ખેડૂતોએ હાઈકોર્ટમાં વીમા કંપની વિરુદ્ધ અરજી પણ કરી છે, 6 વીમા કંપનીઓ જે છે તે નક્કી કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા,
प्रीमियम पण अनेक घणुं चुकवाई चुक्यू छे। 14,000 करोड़ जेटलुं प्रीमियम भरी देवामां आव्युं छे, परंतु वळतर नथी चुकवामां आवी रह्युं। कई कई जग्याए आप आखरे आ मांग लईने पहोंच्या छो? भरतसिंह, आपनो अवाज नथी पहोंची रह्यो। भरतभाई, आपना ऑडियो में हेलो, आयो अवाज? जी, हवे आपनो अवाज आवे छे, आप अपनी बात मुकी शको। जी जी भरतभाई। हाँ जी, खूब खूब वीटीयू नो आभार मानवी छी के 1/4/2016 થી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત દેશની 18 વીમા કંપનીઓ અને ગુજરાત રાજ્યની 6 વીમા કંપનીઓને રાજ્ય સરકાર દર વર્ષે 3200 કરોડ રૂપિયા મદદ કરે છે, સાથે સાથે ખેડૂતો પણ વીમાનું પ્રીમિયમ આપે છે। 2016 ની અંદર 2-3 જિલ્લામાં અનાવૃષ્ટિને કારણે પાક નુકસાન થયો હતો। 2017 માં બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હતો। નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાની અંદર 500 કરોડનું પેકેજ પણ જાહેર કર્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ લખી નાખ્યું હતું કે વીમા કંપની પાસે સ્ટાફ ન હોવાને કારણે વીમા કંપની વળતર ચૂકી છે। ग्राहक तकरार निवारण ની અંદર પણ અમે ફરિયાદ કરી 1000 થી વધારે ખેડૂતોએ। ત્યારબાદ જાહેર રીતે રીટ પણ ગુજરાત હાઈકોર્ટમાં થઈ, વ્યક્તિગત એડવોકેટો રૂકીને પણ કંપનીની સામે નામદાર અદાલતમાં ગયા। નામદાર અદાલતે 2031 માં સ્પષ્ટ સાબ્યત આપ્યું કે રાજ્ય સરકાર અને વીમા કંપની સાથે મળીને ખેડૂતોને પાક નુકસાનનું વળતર અપાવવા સેટલમેન્ટ કરે, તેમ છતાં આજ દિવસ સુધી संपर्क कपाई रह्यो छे। भरतसिंह झाला साथेनो फरीक वखत तो पाक वीमा कंपनीओनी सामे खेडूत आगेवानो जे छे तेओ विरोध प्रदर्शित करी रह्या छे। बिल्कुल, आप जे रीते वीमा कंपनीओ ने लईने वात करी रह्या छो भरतभाई, खास करीने केन्द्र सरकार पण तेना भागनुं प्रीमियम चूकवे छे, राज्य सरकार पण चूकवे छे अने खेडूतो पासेथी प्रीमियम वसूलवामां आवे छे, परंतु वीमा कंपनीओ द्वारा सर्वे करीने जे वळतर चूकवामां आवतुं होय तेमां क्यांक ने क्यांक कंईक एवुं करवामां आवी रह्युं छे जेना कारणे खेडूतोने तेओने वळतर न चूकवुं पड़े। शुं आखरे वीमा कंपनीओ पासे मांग करी रह्या छो? राज्य सरकार अने केन्द्र सरकार समक्ष रजूआतो करवा सिवाय कया कया नेताओ पासे, कया कया मंत्रीओ पासे आप गया छो आ मांग लईने? आजे 2017 नी अंदर रूपाणी साहेब ने रूबरूमां रजूआत करी हती। 2018 થી આજ સુધી જેટલા જેટલા મુખ્યમંત્રી, નવા નવા કૃષિ મંત્રી, સ્થાનિક ધારાસભ્યોને લિખિત આવેદનપત્રો આપવા બાદ જે આપના ડિબેટ દ્વારા ભારત સરકાર, કેન્દ્ર સરકારને, પ્રધાનમંત્રીશ્રીને ઈમેલ દ્વારા, આવેદનપત્ર દ્વારા, રેલીઓ દ્વારા અવિરત અમે માગણી કરી રહ્યા છીએ। આજે સવારે પણ મેં આપણા ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને મેં ફોન કરી અને વાત કરી કે અમે 1 તારીખે અમે એ પ્રતિનિધિ મંડળ આપને મળવા આવવાના છીએ। અમારી સ્પષ્ટ માંગ છે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વાવણીથી કાપણી સુધી જે ખેડૂતે ક્રોપ લોન લીધી છે અને જે વીમા કંપનીએ વળતર નથી આપ્યું, એ તમામ ક્રોપ લોન રાજ્ય સરકાર વીમા કંપનીઓ પાસેથી વસૂલ કરે। નામદાર સુપ્રીમ કોર્ટના સોલિસિટર જનરલે સોગંદનામા ઉપર જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત જે ખેડૂતો પાક ધિરાણ લોન લેશે એ તમામ પાક ધિરાણ લોન વીમા કંપનીઓ પાસેથી સરકાર વસૂલ કરશે, જેથી કરીને દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આત્મહત્યા અટકશે। તો આજે ગુજરાતની અંદર 38,000 કરોડ જેટલી પાક ધિરાણ લોન છે, તો અમે સરકારને વિનંતી કરી છે કે 38,000 કરોડ રૂપિયા જે ટૂંકા ગાળાની લોન છે, તો 31/5/2022 સુધીની તમામ પાક ધિરાણ લોન રાજ્ય સરકાર ખેડૂતોની માફ કરે એ અમારી માંગ છે। વીમા કંપનીએ વળતર ન ચૂક્યો એટલે રૂપાણી સાહેબે બહુ મહત્વનો નિર્ણય લીધો હતો
मुख्यमंत्री किसान सहाय योजना, तो मुख्यमंत्री किसान सहाय योजना अंतर्गत या तो तमारे अमने पूरो जो वर्तर आपवो पड़े अने नामदार अदालतना जे केस चाले छे के केस नथी चालता ए तमाम खेडूतोने जे प्रधानमंत्री फसल बीमा योजना अंतर्गत जे सरकारे खेडूतोने वर्तर चूक्यु छे तो वीमा कंपनी वर्तर केम न चूकवे ए वात कहेवा माटे पण सरकारने आगळ आववानी जरूर छे। बिल्कुल भरतभाई, तो जी रीते आप कही रहा छो कि छेतरपिंडी ने लईने एफआईआर करवानी मांग आप करी रहा छो, राज्य सरकारे आगळ आवू जोईए तेवू पण ईच्छी रहा छो, आखरे खेडूत संगठनो वीमा कंपनीओ सामे कया पगला भरवानुं मन बनावीने बैठी छे? बहु मोटी वात करी। भारतना बंधारणमां लखेलुं छे, रचेलुं रचायेलुं कोई पण संगठन जी सरकारने के सरकारी अधिकारीओने गुमराह करी अने नाणा पड़ावी लेवानो पूर्व आयोजित कावतरो करे तो पूर्व आयोजित ना कावतर ना भाग रूपे देश द्रोहनो क्रेश थाय छे। तो देश नी 18 वीमा कंपनी अने राज्य नी 6 वीमा कंपनी ए अने गुजरात ना एग्रीकल्चर सचिवो अने बीजा राज्य ना मुख्य सचिवो भेगा मळीने वीमा कंपनीओ ने फायदो करवा माटे वडाप्रधान श्री ने गुमराह करीने 2 लाख करोड़ नो जे वीमा कंपनी है जे फोर कर्यु छे एनी सामे गुजरात सरकार अने केंद्र सरकार 18 वीमा कंपनीओ अने गुजरात नी 6 कंपनीओ सामे फौजदारी कार्यवाही करे एवी सौप्रथम पोलीस महानिरीक्षक मां मैं फरियाद आपी। भरतभाई, अटकाववा मांगी छे आपने।